ओके, हवे तमे अहींना जे मूळ प्रश्नो छे ए लईने લોકોની વચ્ચે જવાના છે. રીનાબેન, ભાજપના ઉમેદવાર કયા મુદ્દાઓને લઈને લોકોની વચ્ચે જઈ રહ્યા છે? દાહોદ કોંગ્રેસનો અભેદ્ય કિલ્લો કહેવાય છે, ભાજપ કેવી રીતે કબજે કરશે? શું છે રણનીતિ? ભાઈશ્રીએ કીધું કે એમના ધારાસભ્યશ્રીએ બહુ બધા કામ કર્યા છે, તો હું તો એક જ પ્રશ્ન કહીશ કે એમના ધારાસભ્યશ્રીએ આટલા બધા કામ કર્યા હોય તો એમને ઉમેદવાર બદલવાની જરૂર ક્યાં પડે? અને એ લઈશું જવાબ. ચલો, અને અમારા અમારી ભારતીય જનતા પાર્ટી છેવાડાના માનવી સાથે જોડાયેલી છે. અમારો એક એક કાર્યકર્તા કનૈયાલાલ કિશોરી છે, દરેક કાર્યકર્તા અમારો નેતા છે. અમે 100% સીટ જીતી. ઓકે, પણ મુદ્દા નહીં કીધા તમે, એ તો કોંગ્રેસની વાત કરી તમે, પણ ભાજપ કયા મુદ્દાઓને લઈને લોકો વચ્ચે જાય છે એ જરા જણાવો. દાહોદ માટે તમારા પાર્ટીએ શું કર્યું? અહીંયા સરકાર તરફથી તમે કઈ યોજના લોકો માટે દાહોદ માટે લાવી શક્યા? દાહોદ વિકાસશીલ ગામ છે, સતત એનો વિકાસ થઈ જ રહ્યો છે. વિકાસમાં ખૂટતી એક કડી અમારી માત્ર ધારાસભ્ય છે, એ પણ આ વખતે પૂરી થઈ જશે. ઓકે, હવે આસિફભાઈ કંઈક જવાબ આપવા માંગે છે. તેને કીધું કે વિકાસ છે, તો વિકાસની વાત તો જોવાય છે ને. ભાઈએ કીધું કે સ્માર્ટ સિટીની વાત જે કરી, બરાબર, એ તો આ બધા જોવે છે ને, બધા ભોગવી રહ્યા છે. ક્યારે થશે એ તો ભગવાન જાણે. દાહોદ સ્માર્ટ સિટી છે કે નહીં? દાહોદ સ્માર્ટ સિટી છે, પણ 7 વર્ષ થઈ ગયા છે, કેટલું કામ થયું છે? તમે એરોપ્લેનમાં તો નથી આવ્યા. તમે જ કહી દો ને. બીજી વાત, બીજી વાત, એમણે એમ વાત કરી કે ધારાસભ્યશ્રીની વાત કરી, કે એમની ટિકિટ કપાઈ છે. એમની પહેલી વાત, ભાઈ તમે ગાડી લઈને જ આવ્યા છો ને બાય રોડ, તમને ક્યાંય ખાડા જોવાયા? તમને ક્યાંય ખાડા જોવાયા? એમને ટિકિટ આપવામાં નથી આવી એવી વાત કરી છે. તો હું એમ કહું છું કે એમના 50-60 ધારાસભ્યોને કાપી નાખ્યા છે, એમને બી ટિકિટ આપવામાં નથી આવી, તો એમનો શું રોલ હતો? બીજું કે વિજય રૂપાણી જેવા મુખ્યમંત્રી, એટલે એમને બી ટિકિટ આપવામાં નથી આવી, એનો મતલબ એમ થયો કે એમના સમય દરમિયાન એ ફેલ થયા છે, એટલે એમને ટિકિટ આપવામાં નથી આવી.